પ્રાયોરિટી આજે મારે બીજું કઈ ના હોય, મારે મહિલાઓના સન્માનની પ્રાયોરિટી હોય એવી રાજ્ય સરકાર શોધવાની દેશમાં બાકી છે. જી બિલકુલ રુઝનજી, અહીંયા આખી મહિલાઓને લઈને આખા સમાજની માનસિકતા શું છે, મીનાક્ષીબેન અહીંયા આખું ચિત્ર ચતુ કર્યું છે. આપ શું કહેવા માંગશો, અને ખાસ કરી મહિલાઓના જયારે સન્માનની વાત આવે ત્યારે અહીંયા ચોક્કસ આ વાત કદાચ સાંભળવામાં અજુગતી લાગે, પરંતુ મહિલાઓ પણ સપોર્ટમાં આપણને જોવા નથી મળતી ઘણી વખત, શું કહેશો? અગર તમે કમર્શિયલી જુઓ, જાણે કે અત્યારે એક્ઝામ્પલ એમને એડવર્ટાઇઝમેન્ટ ની આપી, રાઈટ? તો કમર્શિયલી ઓબ્વિયસલી ઇફ યુ લુક એટ ઇટ ધેટ વે, લોકો કહેશે કે ભાઈ કમર્શિયલ ગેમ્સ છે ને એમાં શું છે, અમારે અગર મહિલાઓની એમાં વાહવા થાય, કારણ કે એના એડવર્ટાઇઝમેન્ટ એ લોકોની વાહવા થઈ રહી છે અને ગ્લેમર જ દેખાડવામાં આવી રહ્યા છે, રાઈટ? બીજી મહિલાઓ બી એવી કોપી કરે કે ભાઈ મારે સન્ની લિયોન બનવું છે કે મારે પેલી ઐશ્વર્યા અમર બનવું છે. So, you know, so that is that mindset. Oh, ana sivai bhi. Okay, Meenakshi bhai ne je kahyu che, yes, valid point che. Ana sivai hu bija points karva magu chu. કે આના સિવાય અધર ધેન વોટ દેઆર સીઈંગ, કારણ કે તમે કહેશો કે પોર્નો ગવર્મેન્ટે વચ્ચે ટ્રાય તો કર્યું હતું, પણ એટલું યુ કાન્ટ બ્લોક પોર્નો, એવી અત્યારે હાલત થઈ ગઈ છે, કારણ કે બધાના મોબાઈલ પર હોય, એક બ્લોક સાઈડ કરો તો બીજી હોય અને બીજી હોય તો ત્રીજી હોય, એટલે ઇટ્સ રિયલી રિયલી ચેલેન્જિંગ. ધેટ ઇઝ અ કોઝ, બટ લેટ અસ વર્ક ઓન ધ ડિફરન્ટ એસ્પેક્ટ. કે વર્લ્ડમાં બીજા લોકો બી પોર્નો જોયે છે, એવું નથી કે ખાલી આપણા જ લોકો પોર્નો જોઈએ છે, વર્લ્ડમાં બીજી જગ્યાએ બી શું કહેવાય આવી બધી એડવર્ટાઇઝમેન્ટ ચાલે છે. એટલે જ મી ટુ કેમ્પેન થયું વર્લ્ડમાં, મી ટુ કેમ્પેન એટલે જ થયો સુઝાન મેન, લેટ અસ નોટ ફરગેટ, લેટ અસ નોટ ફરગેટ. એટલે મી ટુ કેમ્પેન, યસ અગ્રી, આઈ એમ વિથ યુ કે મી ટુ કેમ્પેન થયો, પણ મી ટુ કેમ્પેન વોઝ નોટ બીકોઝ પીપલ હેડ ધેટ પાવર ટુ ધી મિસયુઝ ધેટ પાવર, ઇન શોર્ટ એટ અ વેરી હાયર લેવલ, એટ ધ લેવલ ઓફ ધ સોસાયટી લેવલ. એવું અલગ વાત કરું છું, જે બંધ બાર ને થાય છે અત્યારે એમાં નથી આવી રહી, કારણ કે બંધ બાર ને થતું હતું. અગર તમે અત્યારની તારીખમાં બીજું તો બે ટાઈપના રેપ થાય છે, એક જે આજે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ રેપ, અને બીજું જે બંધ બાર ને જે ઓળખાણ વાળા લોકો કરે છે, પહેચાન વાળા લોકો કરે છે, એ 90% પ્લસ લોકો છે કે જે તમારી જાનમાં હોય, જે નો યુ, અને તમારો રેપ કરે છે કે તમારો જોડે જોડે અનફોર્ચ્યુનેટલી એના જ ફેમિલી, એના મા બાપ એ લોકોને બે છોકરીને નવડાવી દે છે અને ચૂપ બેસાડે છે તાકી સમાજમાં નામ ના બગડે. પણ નાઉ થેન્ક્સ ટુ ઓલ ધીસ એફર્ટ્સ ધેટ ઇઝ બીંગ ડન પાસ્ટ ફ્યુ યર્સ ઇન ટર્મ્સ ઓફ સોસાયટી બીંગ લિટલ ચેન્જ, મીડિયા અને બહુ પ્રોત્સાહન આપે છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, મીડિયા જોડે ઉભો રહે છે. નિર્ભયા કેસમાં તમે જોયું તો ભાઈઓ ઉભા રહ્યા, એવું નથી કે ખાલી બહેનો, સ્ત્રી પુરુષની લડાઈ નહીં હતી, અચ્છા બુરાની લડાઈ હતી. સો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ વિચ આઈ વોન્ટ ટુ મેક રાઈટ નાઉ, કે ધ પોઈન્ટ કે વર્લ્ડ ઓવરમાં આ બધું છે જ, હવે આપણે વિચારશું કે આ બધું પછે તો જ થશે તો નહીં, લેટ અસ ઓલસો વર્ક. દેર આર ટુ થિંગ્સ અગેન, અગર તમે મી ટુ કેમ્પેન જોયું તો મી ટુ કેમ્પેનમાં ભલે 25 વર્ષે તો 25 વર્ષે કે 15 વર્ષે તો 15 વર્ષે બહાર આવ્યું, સ્ટ્રિક્ટ એક્શન લેવાઈ રહ્યા છે. સિમિલરલી હું ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી હવે વાત કરું, કે જયારે આ બધું થઈ રહ્યું છે ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ ઓલસો વર્ક ઇન ધ ફિલ્ડ ઓફ ચેન્જિંગ ધ માઇન્ડસેટ ઓફ મેન. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, આઈ નો, કે પેટ્રાઇકલ સોસાયટી હતી, પિતૃત્વવટા સોસાયટી હતું, પુરુષ જ બધો. પણ હવે અત્યારના જનરેશન, હું તમને એક્ઝામ્પલ થોડા આપવા માંગુ છું, એટલીસ્ટ લિટલ બીટ ઓફ અર્બન જનરેશન, કે જયારે મા બાપ, કારણ કે અત્યારે આપણે જે રીતના બધા કેમ્પેન્સ ચાલી રહ્યા છે, મા બાપ સ્પેશિયલી મધર છોકરાને અને છોકરીને ઇક્વલ કરી ટ્રીટમેન્ટ કઈ રીતે, કે ભાઈ છોકરાને બી કહે છે કે ભાઈ તું બી પાણી લાય, ખાલી છોકરી પાણી ના લાવે, યા છોકરાને આપણે એવું કહેવાડાય છે કે ભાઈ તું ક્યાં જાય છે, મમ્મીને કે મમ્મી પૂછે કે દીકરા તું ક્યાં જાય છે, યા પપ્પા પૂછે કે તું ક્યાં જાય છે. સો ઇટ ધીસ ટાઈપ ઓફ મે બી વન ઓર ટુ જનરેશન વુડ બી રિક્વાયર્ડ ફોર ધીસ, બટ ધીસ ટાઈપ ઓફ ચેન્જીસ વુડ બી હેપન, તાકી જે કમિંગ જનરેશન છે, ઇમ્પોર્ટન્ટ છે ફોર ધ કમિંગ જનરેશન. હવે પેલું જનરેશનમાં તો આ જ થવાનું છે મારા ખ્યાલે, તો થવું જોઈએ, આઈ એમ વિથ ઇટ. પણ જે કમિંગ જનરેશન છે, આઈ ફીલ કે ધેર હેઝ ટુ બી સમ ચેન્જ, એન્ડ ધેટ ચેન્જ પીપલ લાઈક યુ એન્ડ મી ઇન્કલુડિંગ ધ કમ્યુનિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આજની તારીખમાં બધા સમાજો રસ્તા પર ઉભા રહી ગયા છે કે અમારો આ હક છે, અમારો પેલો હક છે, અમારો ઓલો હક છે. પણ અનફોર્ચ્યુનેટલી મારે એ જ સમાજને કેવું છે કે અનફોર્ચ્યુનેટલી આ સમાજ પોતાની દીકરીઓ માટે, યા પોતાના શું કહેવાય આપણે દીકરાઓ માટે, કે દીકરાઓ દીકરીઓને કઈ રીતે ટ્રીટ કરે, આ બહેનોને કઈ રીતે ટ્રીટ કરે, એ માટે સમાજ નથી ઉભું રહ્યું, જે બહુ અનફોર્ચ્યુનેટ વાત છે. એટલે તમારા માધ્યમ થ્રુ મારા સમાજોને કેવું છે કે તમે વિચારો છો કે ભાઈ અમારા સમાજવાળા આઈએએસ થાય, અમારા સમાજવાળા પોલિટિક્સમાં જોડાય, અમારા સમાજવાળા ને આ રિઝર્વેશન મળે, આ ગવર્મેન્ટ જોબ મળે, પણ તમે એ કોઈ જોયું છે કે તમારા સમાજવાળા, તમારા સમાજ વાળા, કારણ કે આજે મારે સમાજોની વચ્ચે એવા નથી કેવા કે ભાઈ કેટલા સમાજે કોને રેપ કર્યું, કોણ છોકરીને હેરાન કરી, કેટલા સમાજ કોની દબાઈ રાખે છે. ઘણા સમાજો એ લોકોની આમ બધી મોટી મોટી વાતો કરે છે, પણ પોતાની છોકરીઓને કેટલી દબાઈને રાખે છે તમને મને ખબર છે. આમ રસ્તા પર ઉતરી જશે કેન્ડલો લઈને અમારી રાની ને મહારાની કરીને, પણ અંદર ઘરમાં કે શું હાલત થાય છે પૂછો એ લોકોની બહેનોને, તો એવી લેડીઝોને પૂછો તો એવી ખબર પડશે. અત્યારે આની કોન્ટ્રોવર્સી મારે વધારે નથી કરવી, થોડી મેં કરી દીધી તાકી લોકો સાંભળે તો ખબર પડે કે હું શું કહેવા માંગુ છું. પણ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, કે This is where everybody will have to change. અને જ્યાં સુધી આપણે પોતે, ચલો જ્યુડિશિયરી નહીં તો આપણે સાંભળ્યું, દેશી ભાષામાં બોલું તો નહીં લીધું,
પણ હવે આપણે તો કરવું પડશે ને, નહીં લેવાથી કઈ ફરક પડવો નથી. એવરી ટાઈમ વી કેનોટ ટેક લો ઇનટુ અવર હેન્ડ. આ તો સારું છે, 800 લોકો હતા તો ક્યાંક કોઈ પકડાશે કે નહીં પકડાશે ખબર નહીં, પણ અગર બે ચાર લોકો હોય તો બિચારા એ લોકોની લાગી જાય. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે ફ્રોમ ધ સમાજ પોઈન્ટ સમાજે જાગૃત થવાની જરૂર છે.